જામનગરમાં રણજીત સાગર રોડ ઉપર આર્મી સ્ટેશનના ગેટ સામે બે ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નુકસાન પામેલા ટુ વ્હીલરોની સ્થિતિ ઉપરથી જ અકસ્માતની ગંભીરતાનો અંદાજ આવી જાય છે. જામનગર શહેરના વિવિધ વિસ્તાર સહિત જિલ્લામાં પોલીસ દ્વારા વાહનોમાં હથિયારો રાખતા લોકોને ઝડપી લેવા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. શહેર તથા જિલ્લામાંથી કેટલાક વાહન ચાલકો ધોકા છરી જેવા હથિયારો સાથે ઝડપાયા હતા. આજે સાંજે જામનગર શહેરના અંબરચોકડી સહિતના વિસ્તારોમાં પણ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં નિયમ ભંગ કરનારા વાહન ચાલકો પોલીસની ઝપટે ચડી ગયા હતા. રાજકોટમાં નિર્માણાધીન હીરાસર એરપોર્ટનું પ્રથમ ચરણનું કાર્ય પૂર્ણ થવાના આરે હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમને કવર કરવા ગયેલા પત્રકારો સાથે ડીસીપી પ્રવીણકુમાર મીણાએ ગેરવર્તન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. ડીસીપીએ બે કેમેરામેનનું ગળું દબાવી ધક્કો મારી અટકાયત કરવાની ચીમકી આપી હોવાનો આરોપ પત્રકારોએ લગાવ્યો છે. 5-7 પત્રકારોને પોલીસ વનમાં બેસાડી દેવામાં આવ્યા હતા, જોકે થોડીવાર પછી તેમને મુક્ત કરી દેવાયા હતા. સમગ્ર મામલે પત્રકારો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ આક્રોશપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બે હાથ જોડીને દિલગીરી વ્યક્ત કરી હતી. ત્યાર પછી રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ દ્વારા ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલને સમગ્ર મુદ્દે તપાસ કરવાના આદેશ આપ્યા છે. પત્રકારોએ વિરોધ પ્રગટ કરવા કમિશનર કચેરીએ ધરણા કરી રામધૂન બોલાવી હતી. બે દિવસ પહેલા ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ઓખા નજીકથી એક શંકાસ્પદ બોટ ઝડપી લઈ 7 ખલાસીઓની અટકાયત કરવામાં આવી હતી. આ પ્રકરણની તપાસમાં ચોંકાવનારી વિગતો અનઅધિકૃત રીતે બહાર આવી રહી છે. બોટમાંથી ઝડપાયેલા ખલાસીઓ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રદેશના હોવાની તથા તેમણે પકડાયા પૂર્વે કરોડોની કિંમતનું ડ્રગ્સ ઓખા નજીક દરિયામાં ફેંકી દીધું હોવાની ચર્ચાએ સનસનાટી ફેલાવી છે. આવતીકાલે સવારે 8 કલાકે ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. ધોરણ 10નું તથા સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ 6 જૂનના સોમવારે સવારે 8 કલાકે જાહેર થશે. શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરી આ અંગે ઘોષણા કરી હતી.